सब्सक्राइब करो आ चैनल ने। चमत्कार थई गयो, चमत्कार भोगी लालो। ईसीजी, बीपी, डायबिटीज, एवरीथिंग इज नॉर्मल। એટલે સારું કે ખરાબ? બહુ સારું હે? અરે એમને એક્સરસાઇઝ શરૂ કરી છે કે શું? આ રોજ એમને જોગિંગ કરાવે છે। શું? હું શું કરાવું છું? દોડાવતો નથી? આજ તો હું દોડાવું છું। આ એનો પ્રતાપ હે? એક્સરસાઇઝ કરવાથી ભોગીલાલની તબિયત સુધરી। અરે પણ હું તેને પૂરતું ખાવાનું પણ નથી ખાવા દેતો। આ તો એ તો બહુ સારું, ડાયટ કંટ્રોલના લીધે ભોગીલાલની તબિયત સુધરી ને આ રિપોર્ટ પ્રમાણે ભોગીલાલ બહુ લાંબુ જીવશે। હજી કેટલું? ઓછામાં ઓછું 10 વર્ષ। આજુબાજુમાં બધાને કહી દીધું છે અને તમે લિસ્ટ આપી હતી એ પ્રમાણે બધાને ફોન પણ કરી દીધા છે। અરે બેન, બધાને નવી લાગે છે કે ભોગીલાલ અને બર્થડે ઉજવે અને પાછું આટલું ધૂમધૂમથી। દાસ કાકા, અહીંયા આગળ નોકરી આવ્યો ને પછી આ ઘરમાં પહેલો પ્રસંગ જોયો। અરે મેં તો મારી જિંદગીમાં પહેલો પ્રસંગ જોયો કે ભોગીલાલ 66મા વર્ષે પહેલો બર્થડે ઉજવશે। દાસ કાકા, એટલા માટે તો એક જ મેણબત્તી લાવ્યો છું। અરે 66 લાવવાની ગધેડા, હવે 66 મેણબત્તી ઓલવતા ઓલવતા શેઠ પોતે ઓલવાઈ જાય। પ્રોફેસર રાજ હજી નથી આવ્યા। અરે બેન, શું કહું તમને, આ ગાર્ડનમાં કોણ કોને જોકિંગ કરાવે છે ને એ જ ખબર નથી પડતી। બિચારા પપ્પાજી। લો બોલા, બિચારા પપ્પાજી, આ ઘરમાં મારા ઉપર કોઈને દયા નહીં આવતી। કેમ? આ શેઠ જોડે 2 મહિને પગાર માંગ્યો તો ખાલી 200 રૂપિયા આલ્યા, મને કે હમણાં આટલા રાખો। સાચું કહું દાસ કાકા, આ તમારો ભાઈબંધ છે ને ભારે કંજૂસ। તમે કઈ ઓછા કંજૂસ નથી? ના હો, આપણે બિલકુલ કંજૂસ નહીં। ના, હું જો તમારી પાસે આ 200 રૂપિયા માગું ને તો તમે આપો જ નહીં, બોલો। અરે હોય તરત આપી દઉં, સરત મારો લાગી 100 રૂપિયાની પાકી 200 રૂપિયા માગો, 200 રૂપિયા આપો। આ લો 200 રૂપિયા, તમે તો આપી દીધા, હું તો સરત હારી ગયો અને હું જીતી ગયો, લાવ મારી સરતના 100 રૂપિયા। એ વાત સાચી, હા લો તમારી સરતના 100 રૂપિયા મારી જોડે સરત મારવા આવ્યા ત્યારે પછી અવાર અવારમાં 100 રૂપિયાની રોકડી કોની તારીખે મારી? ચાલો ચાલો ચાલો, કેવો સરસ લાગે છે જો, હે કેવો સરસ લાગે છે, શું સરસ લાગે છે, શું હાલત કરી રહી બાપુજી? અરે અરે અરે, આખી બસ નીકળી છે, કેવી મજા આવે, કસરત કરવાથી તંદુરસ્તી વધે તે કહું તું ને, ચાલો હજી 10 રાઉન્ડ મારવાના બાકી છે। આવું નહીં કરો બાપુજી, કેમ તમે આવું કરો છો? શું કરું? રોજ સવારે 5-5 વાગે મને ઉઠાડી દો છો, જે મારો સુવાનો ટાઈમ છે એમ છે, તો પછી કાલથી 4 વાગે ઉઠાડીશ, બસ નહીં ઉઠે તો ઠંડુ પાણી રેડીશ। અરે ચાલો ચાલો, બેસવાનું નથી, હજી 200 સૂર્ય નમસ્કાર બાકી છે। આવું નહીં બોલો બાપુજી, મારી લાશ પડી જશે। સવાર સવારમાં આવું શુભ શુભ નહીં બોલવાનું બેટા, એટલે કે અશુભ અશુભ નહીં બોલવાનું, તારે બોડી બનાવી છે ને, કેવો મડદાલ દેખાય છે, મારી જેમ લાંબુ જીવવું છે ને તો પછી કસરત કરવી પડે, હા યાદ છે ને બધું તને? અમને બધું યાદ રહે છે। શિવજી, કારેલાનો રસ તૈયાર છે, મારો ડાયાબિટીસ કંટ્રોલમાં છે, તો પછી અનુ આથી કાલનરસ હું નહીં પીવું, પ્રોફેસર પીશે। શું? ચાલો પીઓ, બહુ ગુણકારી છે, બહુ ખોલો ચાલો। કારેલાનો રસ હું શું કેમ પીવું? અરે બેટા, ભવિષ્યમાં મારી વસિયતમાં માત્ર પૈસા નહીં મળે, નહીં પીએ તો ડાયાબિટીસ પણ મળશે, હા ભવિષ્યમાં તાવ તરીઓ આવે નહીં, ડાયાબિટીસ થાય નહીં, એડવાન્સમાં ચેતવું સારું, ચાલો મોકલો। નથી પીવું આપણે? નથી પીવું? નહીં પીને કે? અચ્છા ભલે નહીં પીતો, આજ પછી કોઈ દિવસ તને નહીં કહું બાપુજી, ભૂલ થઈ ગઈ, ના પર પ્રેમની તને કદર જ નથી, મને ખબર, કારેલામાં કદર ક્યાંથી આવી? મને ખબર છે બેટા, આજ પછી કોઈ દિવસ મારી નહીં, મારી પાસે કોઈ આશા નહીં, રાત નહીં, બધું નહીં કહું, નહીં દીવાલ પાછી આવી, એ ચકલી આવી, ચકલી આ કેવું લાગ્યું? શું કેવું લાગ્યું? પાણી પી રહ્યો, પાણી પાણી નહીં, પાણીથી આવડી અસર થાય, હા ચાલો 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 બેટા। અરે બેટા, આ તો હજી શરૂઆત છે, આગે આગે દેખ, હોતા હે ક્યા, અરે તને મેળવીને હું ધન્ય ધન્ય થઈ ગયો છું, હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે 7 જન્મમાં તું જ મને દીકરા તરીકે મળે, અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારો 7મો જન્મ હોય। અરે દાસ ક્યાં ગયો, રસોઈ ચાખવા બેઠો કે જમવા બેસી ગયો? અરે દાસ બાપુજી, હસે છું તું, હસું હવે તને,
તું મજામાં લાગે છે મને. લાગું છ મજામાં? લાગું છ કોઈ જગ્યાએથી મજામાં લાગું છ? બુડ્ઢાએ મારી વાટ લગાડી મૂકી છે યાર. એ તું મને કહો બોલ, તને શું લાગે છે આ બુડ્ઢોજી કેટલું જીવશે? ઓછામાં ઓછા 10 વર્ષ. ડોક્ટર જે હું નહીં બોલ યાર, મને કે યાર, આ જો 10 વર્ષ જીવશે તો હું 10 મહિનામાં ટપકી જઈશ. પણ નહીં ટપકું, રાજા નહીં ટપકે. આજ સુધી જેવું કામ નથી કર્યું ને, માં કસમ આવે એવું કામ કરીશ. કયું કામ? બુડ્ઢાની ચોપારી આપીને બુડ્ઢાને ટપકાવી દઈશ. પૈસા માટે આટલી હદે જઈશ? હા, કોઈ પણ હદે જઈશ. તો પણ તને પૈસા તો નહીં જ મળે ને. કઈ કહું? એમનું નેચરલ ડેથ થાય. ગુજરાતીમાં બોલ. એટલે કોન્ટ્રાક્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કુદરતી મોત થાય તો જ ખરીદનારને પૈસા મળે. અરે કોન્ટ્રાક્ટમાં શું શું લખાવી રાખ્યું છે, આ બુડ્ઢો બહુ હોશિયાર છે યાર. એક બીજી વાત કહું રાજા. આ ભી ઇતના બોલા, આ ભી ઓ ભી બોલ ડાલ. એ દિલના પણ બહુ સારા છે. તાજી કોઈ હિન્દી સિરિયલ જોઈ લાગે છે. ભૂલ થઈ ગઈ ભાઈ, ભૂલ થઈ ગઈ. આપણાથી ખોટા મુહૂર્તમાં સોદો થઈ ગયો લાગે છે. અહીંયા બધું ઉલટું ઉલટું થઈ ગયું છે. આ મારી સાથે આવી ત્યારે માધુરી દીક્ષિત હતી અને અચાનક મીના કુમારી બની ગઈ, અને આ 40નું મોગલે આઝમ અચાનક રંગીન બની ગયું. આ મહારાજે રસોઈ ફર્સ્ટ ક્લાસ બનાવી છે, પણ ચટણી છે ને સાવ બકવાસ છે. આ ચટણી નથી, પલાળેલી મહેંદી છે. મહેંદી 100 ગ્રામ જેટલી ખાઈ ગયો હોય. એ ભગવાન, નાના શંકર ભગવાન જ્યારે ઝેર પી ગયા ત્યારે નીલકંઠી કહેવાયેલા, હું 1/2 કલાક પછી લાલકંઠી કહેવાય. એ ભાઈ, આ ભોગીલાલના ભોગ વિલાસ જોઈને મને પણ એમ થાય છે કે હું પણ વેચાવું. એ ભાઈ, મને ખરીદને બાપા, ખરીદને, આપણે વેચાવું. કેટલા આપશો? એટલે આમાં સામેથી આપવાના હોય? તમારા જેવા હોય તો સામેથી આપવા પડે. એના કરતા ચટણી સારી. ભલે મહેંદી જાવ ને ચટણી ખાવ ને ચૂપચાપ અહીંયા ભોગીલાલ લઈને ભરાઈ ગયો છું, તો પછી મને ખરીદીશ? એ ચંદુ, ચટણી ચોપાટી કીધે, ચોપાટી અભી તક આયા કે નહીં? અરે મેરા કામ ક્યા કે નહીં? ભાઈ ભાઈ રાજા ભાઈ આયલા આયલા, બાદ ને બાદ કરેલા. ભાઈ તમારું કામ થઈ ગયું. હાલો, મોતનો સામાન જેરી વીચી છે. સાબાસ સાબાસ, એકવાર કડે એટલે બસ ટીડિંગ ટીંગ. સાબાસ, પણ અસલી તો છે ને? અડીને જુઓ. હશે હશે, તે કીધું એટલે હશે, આપણને ભરોસો છે. પણ સાંભળ, સ્વીટી નામનું કંઈ કેતો બેતો નહીં, નહીં તો લફડું થઈ જશે. અરે ભાઈ, લફડા કરે ને એની પહેલા જ ભોગીલા લાકડા ભેગા થઈ જશે. બસ તો તારા મોઢામાં ઘી સાકર ના, હવે તો એમના 12માંના લાડવા ખાવા જ આવીશ. ભાઈ હું જાઉં છું. બસ ભોગી, હવે તું છે, હું છું, અને આ વીચી છે. યા હું 1/2 કલાકમાં પહોંચું છું. યા શું વાત છે, કરોડપતિ ધરતી પર આવી ગયા? નહીં નહીં નહીં, તમને નહીં, બોલો બોલો. યા આને બાટલામાં ઉતારવો પડશે. જો આ વેચેલો માલ પાછો લઈને તો આપણા થોડા ઘણા પૈસા પાછા આવે. એક પણ પૈસા પાછો ના આવે. નહીં નહીં, મારી વાત માનો તમે, ફોન મૂકી દો, આપણે પછી વાત કરશું. ઓકે, યા બાય બાય. એ મારો ભઈલો, મારો વાલો વાલો ભઈલો, કેમ છે? હેમ કેમ છે, હેમ કેમ છે, તમારું કેમ છે? જેમ તેમ છે, જેમ તેમ છે. શું થયું? મિસ્ટર ભોગીલાલ ક્યાં આવીને? આપણા પપ્પા ક્યાં? આપણા પપ્પાની શું વાત કરું ભાઈ, જે દિવસથી તમે ગયા છો નથી ખાતા, નથી પીતા, નથી પીવા દેતા. આખો દિવસ રડ્યા જ કરે છે, રડ્યા જ કરે છે. વાત કરો છો કેમ? સાચી વાત કરું છું. અરે રે રે, મારાથી એમનું દુઃખ નથી જોવાતું ભાઈ. આઈ અન્ડરસ્ટેન્ડ, આઈ અન્ડરસ્ટેન્ડ. મને પોતાને એવું લાગે છે કે મેં અન્યાય કર્યો છે. મારે તમને તમારા પપ્પા પાછા આપી દેવા જોઈએ. શું? કેટલા આપશો? વેચેલો માલ પાછો ન લેવો, એ અપને ધંધે કા ઉસૂલ હૈ કે નહીં? હે ભાઈ હે, લેકિન યે ધંધા નહીં હૈ ભાઈ, મેરે ગલે કા ફંદા બન ગયા. હું શું કહું છું ભાઈ, 10% ઓછા આપો. અચ્છા 20% ઓછા આપો. બિલકુલ ને બિલકુલ. એ સાહેબ 30 પેટી આપો, 40 પેટી આપો ને, 50 પેટી આપો ને, મારવાડી નું પતા હું યાર. જો એમાં તો હું પતી જાઉં ભાઈ, હું ઘણા સુધી આવી ગયો છું. તમારો પ્રોબ્લેમ છે. જુઓ, મેં તમારા પૈસા ફિલ્મમાં ઇન્વેસ્ટ કરી નાખ્યા છે. ટૂંક સમયમાં મારી ફિલ્મ રિલીઝ થશે, પછી હું આબાદ થઈ જઈશ. ને હું બરબાદ થઈ જઈશ.
જો ભાઈ તમને ઇજ્જત થી કહું છું માની જાઓ, નહીતર મેં તો હમણાં તાજું વિચાર્યું છે. અરે જો દાસ શું કરે છે, ચટણી મૂકને પણ હવે આ ચટણી ની પાછળ પડો છે. હા બાય. અરે મિસ્ટર ભોગીલાલ ભાગો છો ક્યાં ઉભા રહો? અરે ખુશ ખબર સાંભળો, શનિવારે મારી ફિલ્મ નું મુરચ ફિલ્મ સિટીમાં ભવ્ય સેટ લગાડ્યો છે, 20-25 લાખ નો ધુમાડો કરી નાખીશ અને ફિલ્મ મુરતની ક્લેપ આપશે યશ ચોપરા. એ પ્રેમ ચોપરા આટલો બધો ખર્ચો ન હોય. પણ તારા બાપનું શું જાય છે? અરે એના બાપ તું તો જાય છે ને. પણ તારે શું લેવા દેવા? અરે એને થોડું આપણાથી થોડું તોડી નાખાય. અરે તને ખબર છે, મા બાપ જયારે બહારગામ જાય ને ત્યારે બેગમાં દીકરાની ચિંતા ભરીને જતા હોય છે. શું સરસ મજાનો સોશિયલ ઇમોશનલ ડાયલોગ બાપા. આવો ડાયલોગ આપતા રહેજો, હું મારી ફિલ્મમાં ચિટકાવી દઈશ. મારી ફિલ્મ સુપર હિટ. ક્યા વાત હે દાસકાકા, બાકી ચિંતા શાની, બધું પ્લાનિંગ મતલબ ફર્સ્ટ ક્લાસ જઈ રહ્યું છે. આનું બધું બરાબર જઈ રહ્યું છે ને, આપણું બધું જતું રહ્યું, બસ ખાલી હિરોઈન શોધવાની બાકી છે. ઓસ્કર પાસે જા, એની પાસે ઘણી બધી છોકરીઓના ફોટા છે. ઓસ્કર પાસે બધી બહુ ખરાબ ખરાબ છોકરીઓના ફોટોગ્રાફ્સ છે, મને એ ન ચાલે. મારી જરા હિરોઈન હટકે છે, લલિતા પવાર જેવો અભિનય, સ્નેહલતા જેવો અવાજ, બસ મારી હિરોઈન હું જાતે શોધીશ. હિરોઈન સર, સર હું ચાલુ છું. શું બોલી? સર હું ચા લાવું એમ બોલી. નો 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 થેન્ક યુ બાબા. અમારી ફિલ્મ નું ઇન્વિટેશન કાર્ડ છે, એક કાર્ડ 500 રૂપિયા નું છે. અરે ભોગી, તારા લગન ની કંકોત્રી કેટલા ની હતી? મારા લગન નો ટોટલ ખર્ચો 500 નો હતો. 500 રૂપિયા લગ્ન નો કોટ બાબા. આ મીઠાઈ લાવ્યો છે, સુકન માટેની છે, શુદ્ધ ઘીની મીઠાઈ છે. માવા કમ ઘી જ્યાદા. વાવ, યુ લાઈક ઇટ? અ નાઇસ કાર્ડ. ઓ થેન્ક યુ. તમારા ફોટોગ્રાફ્સ છે? ઓ ઓ એક્સક્યુઝ મી. હેલો. નહીં નહીં નહીં, તમે ત્યાં જ રોકા, હું ફિલ્મ સિટી પહોંચું છું. ઓકે ઓકે બાબા, બાય, હેપી બર્થડે, એન્જોય ધ પાર્ટી. યા ચાલો, બાપ ને વચ્ચે દીકરો મીઠાઈ વેચે તો બાપે તો ખાવી જ પડે ને. તારે નથી ખાવાની ભાઈ. અરે ભાઈ એને ડાયાબિટીસ છે. અરે ભાઈ એક ટુકડામાં શું જાય? તને હાઈ ડાયાબિટીસ છે, જો તું ખાય ને તો ઉકલી જ જાય. એ ભગવાન. તો તો બાપુજી જ મીઠાઈ ખાશે. બાપુજી નો જન્મ દિવસ છે, બાપુજી જ મીઠાઈ ખાશે. બાપુજી આકરો આકરો. નહીં બેટા, એટલે અડધો ટુકડો બેટા. એ ચકલી આવી. નહીં ઓ બા. અરે બાપુજી બાપુજી. અરે મને તો કોઈ એક ટુકડો આપો. અરે વાહ, આજે તો મીઠાઈ જ મીઠાઈ, મીઠાઈ જ મીઠાઈ. અરે કાજુ કતરી લાગે છે, કંજુસ માણસ એક બે ટુકડા જ રાખ્યા લાગે છે. કાઈ વાંધો નહીં, આપણને બહુ ભાવે, ખાવા દે બાપા. શું કરો છો? જો ભાઈ મને કાજુ કતરી બહુ ભાવે છે, મને ખાવા દે. આ તમારા માટે નથી ભાઈ, તમારા માટે નથી, આ બીજા માટે સ્પેશિયલ મંગાવી છે. એનું પતી જાય ને પછી તમારો વારો. વધે તો મને આપજે થોડી ઘણી, તો મને ખાવી છે, મને બહુ. હા ભાઈ, હા તમારા માટે મંગાવી આપીશ. અરે ભાઈ કોઈ મારો જબ્બો આપશો કે? હવે બાપુજી આવ્યો જબ્બો અને ડબ્બો. ડાયાબિટીસ નું જે થયું તે થાય. અલ્યા દીકરો મારા માટે મીઠાઈ લઈ આવ્યો, તું શું લઈ આવ્યો? મારી બર્થડે વખતે તે મને કઈ આપ્યું તું? કેમ આશીર્વાદ નતા આપ્યા? લુખા. અરે લુખો તું. બાપુજી બાપુજી શું કરો છો? વાતો કરો. મને મને લુખી લુખી વાતો કરો. તૈયાર છે, તૈયાર થઈ જાઓ, ફટાફટ તૈયાર થઈ જાઓ. હા બાપુજી ને વાતો નહીં કરો, બધા મહેમાનો આવી જશે. હા મહેમાનો આવશે, મહેમાનો આવશે. જો આ ખોટા મહેમાન આવી ગયા. ના ના મોટા મહેમાન આવી ગયા. કેમ છે તમારી તબિયત? ના ના હલો ને, ચાલો બધેને સેલિબ્રેશન શરૂ કરીએ. અરે આખી વાત માં બર્થડે બોય ક્યાં છે? અરે બેન 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 અહીંયા બેન. આ શું થયું? અરે વીછી કાઢો જબ્બાના ખિસ્સામાં તો. અરે દવા પછી ખાઓ, પહેલા તપાસો. દવા ખાય છે. તમારે નખ બતાડો, આંખ બતાડો. કમાલ છે, અમને તો ઝેર ચડ્યું જ નથી. ઝેર નું મરણ કહેવાય. ઝેર કેટલું પણ કાતિલ હોય, શુદ્ધ ઘી પી જાય એટલે ઝેર ની અસર ખતમ. ખતમ. આ વીચી સેટના કાર્ડ અને વીચી પોતે ખતમ થઈ ગયો. ની જાતને આટલા બધા ઝેરી છે. નસીબ માર. તમારા નસીબ સારા છે,
રાજા રાખે એને કોણ ચાખે? અરે દીકરા, તું તો મારો તારણહાર નીકળ્યો. આખી વાતમાં ઓલું ઝેર ગયું ક્યાં? પેલા ઝેરે એમના ડાયાબિટીસ ને મારી નાખ્યો. આ તો મારો વિચી મને કરડ્યો. મારા માટે નહીં, સપના બહુ માટે મંગાવ્યું છે. હવે દાદા દાદી બનવાને 3 મહિના બાકી રહ્યા. એ પણ એક મૂંઝવણ છે, મારી એક મૂંઝવણ દૂર કર ને. મૂંઝવણ બોલ. પેટ ક્યારે બહાર આવે? 1 મહિનો સુધી જો મીઠાઈ ખાધા કરે ને બૈરાઓ, તો 1 જ મહિનામાં. અરે મારી વાત નથી કરતો, લેડીઝ ની વાત કરું છું. જો શરીરની કાળજી ના રાખે ને તો 15 દિવસ. હા એમ નહીં, હવે પ્રેગ્નન્ટ હોય ત્યારે. યાર આવા અઘરા અઘરા પ્રશ્નો મને નહીં પૂછ્યા. એ બરોબર છે, તારા તો કોર્સમાં નહીં આવતું હોય ને. પણ તારા કોર્સમાં તો હતું ને, તું તો પરણેલો છે, તારા તો છોકરા છે, તને ખબર હોવી જોઈએ ને. એટલે કે મારા કોર્સમાં આવેલું પણ મેં વાંચેલું નહીં ને. તારા ભાભી તો સુવાડ માટે 2 મહિના પછી તરત દેશમાં જતા રહેલા. હું તો ભંગાર વેચવામાંથી ઊંચો જ નહોતો આવતો. હવે જો તું આ પેટની વાત છે ને બાજુ પર મૂક ને, પેમેન્ટનો વિચાર. આ મેતા બ્રધર્સનો ચેક પાછો ફર્યો છે, મારે જવું પડશે. જલ્દી પતાવ, જલ્દી પતાવ, વાર્તાઓ બહુ કરે છે તું. બસ હવે આમ દાદરા શાંતિથી ચડવા ઉતરવાના ને કુસુમ. પપ્પાજી. અરે 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 બેટા શું કરે છે? પણ નીચે પપ્પાજી, પપ્પાજી મારી એક ઇયરિંગ ખોવાઈ ગઈ છે. મળી તમને? મળી નથી મને. પપ્પાજી મને હમણાં જોઈએ છે, બોલો ક્યાં શોધી રહી છો? પણ નીચા નહીં. અરે પણ પપ્પાજી મને નથી મળતી તો શું કરું? અરે બેટા શું કરે છે? અરે આમ દોડા દોડ નહીં કર. નથી પપ્પાજી, આમ અરે તારી તબિયત બગડશે બેટા. મારી તબિયત સારી છે. આટલી બધી દોડાદોડ કરે તોય સારી છે? અચ્છા તને બજારમાંથી કાચી કેરી મંગાવી છે, ખાવી છે? મને નથી ભાવતી. તો પછી આમળા? એ તો નાના બાળકો ખાય. તો પછી આમલી? આમલીથી તો દાંત ખટાઈ જાય. એટલે તને એમ ખાટું ખાવાનું મન થતું જ નથી? જરાય નહીં. અચ્છા મને એમ કે તને એમ ઉપકા આવે? ઉપકા? હા એ આવે છે. હા ચાલો કઈક તો થાય છે. ચગડોળમાં બેસું ને ત્યારે આવે. અરે એ સ્ટાઇલના ઉપકા નહીં બેટા. પપ્પાજી મને કાઈ નથી થયું, હું ફાઇન છું. ચિંતા શું કામ કરો છો? કુદાકુદ નહીં કરવાની આવા દિવસોમાં. શિયાળામાં જ વધારે કસરત કરાય કે નહીં? અરે હું સીઝનની વાત નથી કરતો, દિવસોની વાત કરું છું. કયા દિવસો? પપ્પાજી તમે તો આ પાછું મારે સમજાવવાનું. જોયું કુસુમ, તું નથી એટલે આ બધું મારે કહેવું પડે છે. સસરો ઉઠીને વહુ સાથે આવી વાત કરે તો સારું લાગે, છતાંય કહેવું પડે છે. બેટા શું છે કે તું છે ને માં બનવાની છે. અચાનક ભૂલી જ ગઈ હતી. ત્રીજો ચાલે છે? નહીં એ પણ મારે કહેવાનું. અરે ત્રીજો નહીં, છઠ્ઠો ચાલે છે. એ જ એટલે અહીં આવ્યા પછી ત્રીજો, ત્રીજા પછીનો ત્રીજો, એટલે ટૂંકમાં ટોટલ છઠ્ઠો. હા હવે વર્તાય છે. જો બેટા જરાય ચિંતા નહીં કરતી, હા ડોક્ટર વસુબેનના દવાખાને તારું નામ નોંધાવી દીધું છે. બહુ મોટા ડોક્ટર છે, તારી બહુ કાળજી રાખશે બેટા. અને છે ને પૈસાની ચિંતા નહીં કરતી. અને એ દિવસોમાં છે ને હું ક્યાંય નહીં જઉં, ઘરની બહાર નહીં જઉં. બેટા શું છે કે આ ઘરમાં વર્ષોથી હું એકલો જ રહ્યો છું ને, મારી પત્ની તો નથી ને, તારી સાસુ હતો, એ બધી તારી કાળજી રાખત. બેટા હવે આ ઘરમાં મને કંપની માટે એક ટેણીઓ જોઈએ ને બેટા. ખરેખર ટેણીયા માટે મારું મન બહુ તલસી રહ્યું છે બેટા. તું જરાય ચિંતા નહીં કરતી, એ દિવસોમાં હું તારી કાળજી રાખીશ, ક્યાંય ઘરની બહાર નહીં જઉં બેટા. ટેણીઓ આવશે, મારી મૂછો ખેંચશે, દાદા દાદા કરશે, ઘોડો ઘોડો કરાવશે. અરે ટેણીયાની જોડે તો દિલથી રમીશ, એવો દિલથી રમીશ. અંગૂઠા છાપશે, ગલીનો ગુંડો છે. શું બોલે છે બેટા? પતિ માટે આવું બોલાતું હશે? એ મારો પતિ નથી કે હું એની પત્ની નથી, અમે બનાવટ કરી રહ્યા છીએ. કેટલાય વખતથી મારું મન કચવાતું હતું, જ્યારે રાજે તમને વીછીના ડંખથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો ત્યારે તો મેં નક્કી જ કરેલું કે તમને બધું જ કહી દઉં, પણ હિંમત નહોતી. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, મને માફ કરી દો.
मुझे माफ नहीं करो पप्पा जी। बेटा माफी अने अपाए जेने अपराध कर्यो है ते तो छोकर मत करी छे ने तो असी कढाए। बेटा मने आ घर में मारी संभाळ लेनार कोण हतु? चल ए बने ते मारी आटली काळजी राखवानो प्रयत्न तो करे। मत छोड़ मत छोड़ छोड़ दे राजा। भाई संभाळी ने बाग मारवाड़ी ना माणसो जोड़े बबल थई छे, એમની જાનને જોખમ છે, એમને ઘરમાં જ રાખજો। અને મારા ઘરમાં રાખો? હું ક્યારે મરું? એની રાહ જોતો એ માણસ છે, મારા ઘરમાં રાખો? છોટી તુને ભાંડા ફોડ દે નહીં, એને કઈ ના કહેતા મને બધી જ વાત કરી દીધી છે। વાહ, મારા જ ઘરમાં રહેવાનું ને મને જ મારી નાખવાના પેતરા કરવાના? વીછીના ડંખથી મને મારવા માંગતો તો ને, ન મરે ના બુઢો નહીં મરે। અરે ભલ ભલા ઝેર જિંદગીમાં પચાવી ગયો છું તો વીછીના ઝેરની શું વિસાદ? અને છતાંય તને મારા ઘરમાં રાખું, શું કામ રાખું મારા ઘરમાં? પપ્પાજી બાર જોખમ છે। નહીં, અને મારા ઘરમાં નહીં રાખું, મારા દિલમાં જરૂર રાખીશ। બાપ, તમને ખબર નથી મેં તમારા માટે શું કર્યું છે? એક અક્ષર બોલવાનું નથી। હા ચાલ બેસી જઈએ ચૂપચાપ। લેકિન બેન શું કરે છે? હા બહાર જઈને મારામારી કરે છે, પ્રોફેસર મારામારી કરે? જિંદગીમાં નાનપણથી કોઈ કહેવા વાળું નથી ને, એટલે આવો બગડી ગયો છે? મા બાપ હોત ને તો આ દિવસ જોવાનો વારો ના આવ્યો, એક અક્ષર બોલવા નથી। ચૂપ હવે, તારા માટે દુખાવાની ગોળી લઈ આવું છું, લઈ લે। કરી નાખ બેટા, પેટની સાથે મનનો કચરો પણ બહાર આવી જશે। अच्छा बाप पाने के लिए लोग भगवान को दुआ करता है, अने ओला हरामी आवा हवा भगवान जो बाप ने बेचना क्यों? कारण के बाप ना आशीर्वाद तो नहीं, बाप ना पैसा नो भूखियो होतो। अरे पर तमे सुकम बेचाया छते दिखरे वाजी होतो, એટલે એક નહીં બબ્બે દીકરા, મોટો શ્રવણ નાનો શ્રીકાંત, બંને આઈટમ। એકે પૈસા માટે અહીંયા બોલિવૂડ માં બાપ ને વેચ્યો, અને બીજાએ પૈસા માટે હોલીવુડમાં માને વેચી નાખી છે। એ તો ગુજરી ગયો બેટા 20 વર્ષ પહેલા। નસીબ ના જોરે પૈસા ખૂબ કમાયો બેટા, પણ પ્રેમ ન મેળવી શક્યો, કુટુંબ ન મેળવી શક્યો। મારી કુસુમ મને વર્ષો પહેલા છોડીને ચાલી ગઈ, બબ્બે બાળકોની હૂંફ અને સહારો આપીને। નાનકડા શ્રીકાંત ને મારા કરતા એની મા પ્રત્યે વધારે પ્રેમ હશે બેટા, એટલે એ પણ મને છોડીને એની મા પાસે ઉપર પહોંચી ગયો। બેટા તું ઘરમાં આવ્યો ને મને તારામાં શ્રીકાંત દેખાયો, એ જ આંખો, એ જ સ્મિત, એ જ તોફાન, એ જ ઉછળકૂદ। એટલા માટે તમે મારા જે મવાલી પાસે વેચાયા? બેટા હું તો ભંગાર વાળો છું, ભંગાર માંથી એ હીરા ગોતું છું। મવાલીમાં મને દીકરો દેખાયો અને જાતે વેચીને મેં દીકરાને ખરીદ્યો બેટા। ચિંતા નહીં કર, મારવાડીના બધા જ પૈસા હું વ્યાજ સાથે ચૂકવી દઈશ, અને મારા કોન્ટ્રાક્ટ પ્રમાણે મારી 15 કરોડની મિલકત પણ તને જ આપીશ બેટા। આતે શું કર્યું બેટા? બાપ, બાપ માન્યું કે હું ખરાબ માણસ છું, પણ હું એટલો પણ ખરાબ નથી કે બાપની કિંમત આમ કાગળ પર માંડું। વાહ ભગવાન વાહ, તે આજ સુધી મને અનાથ રાખ્યો, બાપનો પ્રેમ માંગ્યો તોય ના આપ્યો, અને આજે આવ્યો તો પોતે જ બાપ બનીને આવ્યો। लेकिन बहुत देर कर दी बाप, बचपन से लेके आज तक सब कुछ याद नहीं भूल,
एक पण वात नथी बोलू, एक पण रमकडा नथी बोलू। बापू नानो होतो ने त्यारे अमारा मोहल्ला मधला छोकरा मारामारी करता ने, तो मने बीजा छोकरा कहता है मार रे मारा बाप ने बोलावीस। लूलो लंगड़ो गरीब के बेवड़ो ए लोगनी पासे बाप तो होतो, हूं कोने बोलावत मने बेटा। आज तूने अपन को बाप दिया, अपन कसम खाता है अपन तुम्हारा बेटा बन के रहेगा, वो तुम्हारा श्रीकांत बनी नहीं रही। आजकल समाचार पण टुकाण में छपाय छे, એક સરદારે પોતાની કારમાં પેટ્રોલ છે કે નહીં તે તપાસવા માટે દીવાસળી સળગાવી, ટેન્કમાં પેટ્રોલ હતું, ઉંમર વર્ષ 35, એ પાપે દીવાસળી આવી ગયા અવારના પરમાં, કોક દાડો તો તમારા ઘેર રહો। એ મહારાજ તમે તમારું સંભાળો, આ તમે બોલો કેટલું, તમારો પગાર કેટલો? ઓહો પાછો ચો પગાર યાદ દેવડાયો દાસકાકા, મોણ મોણ ભૂલ્યો તો નાના। આ તમારા ભાઈબંધ મારો પગાર વધારવો પડે એટલે હવે બોનો કાઢે છે, કે છે મહારાજ તમને રસોઈ બનાવતા નહીં આવડતી। સાચું કહું દાસ કાકા, આટલા પગારમાં મજા નહીં આવતી। સના રોદેડા રૂઓ છો, તમે ને તમારી વાઈફ આ બે જણ માટે આટલો પગાર તો પૂરતો કહેવાય। કેમ અમાર અમાર વાઈફ છે, બહારના ખર્ચા ના હોય? બહારના એટલે મહારાજ કે રંગીન વાત લાગે છે, આપણને કહ્યું યાર આપણે કુંવારા છીએ, બોલો બોલો બોલો। દાસ કાકા તમને તો ખબર છે ને મને બહેનો જોડે વધારે ફાવે, પણ મને આની રસોઈ ના ફાવે એટલે જ પગાર વધારો પાછો ખેંચું છું। મારા બધા રોજ એકની એક જાતની વાનગી બનાવે છે, નવી વાનગી બનાવતા આવડતું જ નથી લાગતું। ના હોય છે એવું કોઈ નહીં, રસોઈમાં આપણી માસ્ટરી છે, માસ્ટરી જાત જાતની ભાત ભાતની વાનગીઓ બનાવતા આવડે છે। ઓવર કેટલી જાતની વાનગી આવડે છે બોલો જોઈએ, એક મિનિટ માં ગણીન કહું। આ તમારો મહારાજ છે ને બહુ રંગીન છે, હા મને કે મને બહેનો સાથે બહુ ભાવે। હવે એકાદ તો હોય, હવે હવે ના ના એને તો ઘણી છે, શું વાત કરે છે, હમણાં પૂછું, બોલો મહારાજ કેટલી? હાત સાત જોયું, હાથે હાથ વેરાયટી, વેરાયટી એટલે એક એક થી ચડિયાતી, ચડિયાતી ઓવર પંજાબી મારવાડી બંગાળી સાઉથ ઇન્ડિયન અને ગુજરાતી તો એક નહીં ત્રણ 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 ત્રણ, શું વાત કરો છો મહારાજ, મહારાજ મેં તમને આવા નહોતા ધાર્યા। અરે શેઠ તમને મારી તાકાતનો અંદાજો નહીં, હવે અંદાજો આવી ગયો, તમે મહારાજની રાજાધિરાજ છો, સાત સાત। અરે આ તો કોઈ નહીં, હું એ દેશીથી કંટાળ્યો, હવે તો મને થાય છે કે એકાદ ચાઇનીઝ આઈટમ પકડું। હે ભગવાન મારા ઘરમાં ચાઇનીઝ આઈટમ, અરે મારા તમને આ ચસ્કો ક્યારથી લાગ્યો? નોનપણથી, નોનપણથી તમારા ફાધર તમને કઈ વઢે નહીં? ના રે મારા ફાધર તો માગત વધારે શોખી, હે ભગવાન આખું ખાનદાન આવું, બોલો આ હાથે વાનગીઓ મારા ફાધર જ મને શીખવાડી। એક મિનિટ તમે શું બોલ્યા, સાથે વાનગીઓ? આ હાથે વાનગીઓ મારા ફાધર જ મને શીખવાડી, એટલે મદ્રાસી ને ગુજરાતી ને બંગાળી ને પંજાબી ને ચાઇનીઝ ને બધી વાનગીઓની વાત કરતા હતા? હા તમે હું સમજ્યા, કપાલ તમારા બાપનું, એક તો પગાર વધાવો ને એનું, તું હંમેશા મને ઉંધારા વાળે ચડાવી દે છે। એ પણ હું તને એમ કહું કે તો આ વાંગી પાછળ શું કામ પડ્યો છે એ તો મને કે દાસ, આજે કુસુમની પુણ્યતિથિ છે, જીવનની રોજિંદી ઘટમાળમાં એક જ દિવસ એવો હોય છે જ્યારે વિખૂટી પડેલી વ્યક્તિને શ્રદ્ધાથી યાદ કરાય છે। આજે તને ભાવતી વાનગીઓ બનાવડાવું ને, હું એટલા જ માટે ગઈકાલથી મહારાજ સાથે વાનગીઓની માથાકૂટ કરતો હતો। પપ્પાજી રસોઈ તૈયાર છે અને કાલે તમે મહારાજને જેટલી પણ વાનગી કીધી હતી ને બધી જ મેં બનાવી નાખી છે। શું વાત કરે છે, આજે રસોઈ તે બનાવી છે? હા આપણો ઉપવાસ। અરે ભલે મજાક કરે, તું જરાય ચિંતા ના કરતી, તે પ્રેમથી બનાવી છે ને વાનગીઓ, આપણે બધા પ્રેમથી ખાઈશું, એને ઉપવાસ કરાવીશું। અરે બેટા જરા અંદરથી પૂજાની થાળી લઈ આવ। જી પપ્પાજી। ચાલ બેટા માના ફોટાની પૂજા કરી લે। એ બાપ પૂજા ને હું કમાલ છે, પૂજા તું નહીં કરો તો બીજું કોણ કરશે? મારો દીકરો છે ને બેટા, માની પુણ્યતિથિ એ દીકરો માને શ્રદ્ધાંજલિ નહીં આપે તો બીજું કોણ આપશે? તને તો માની પુણ્યતિથિ પણ યાદ નહીં હોય ને? મારા કામના ટેન્શન માટવાયેલો હતો એટલે, અને યાદ હોય તો પણ શું, કયા સંબંધે માને શ્રદ્ધાંજલિ આપે? દાસ એકવાર સંબંધમાંથી શ્રદ્ધા જાય પછી શ્રાદ્ધનો કોઈ મતલબ નથી રહેતો। ચાલ બેટા પૂજા શરૂ કર।
અત્યારે અહીંયા કામથી આવ્યો છું. હું અત્યારે બહુ મોટા પ્રોબ્લેમમાં છું એટલે. એ તો તારો પરમેનન્ટ પ્રોબ્લેમ છે. જો અત્યારે પોઝિશન વધારે ખરાબ છે. તારી પાસે તો 1 કરોડ રૂપિયા છે ને? હતા, હવે નથી. 25 લાખ ફિલ્મ સિટીના મુહૂર્તમાં ગયા ને 25નું મ્યુઝિક બનાવ્યું, 25 ઉટીના શૂટિંગમાં વેઠવાઈ ગયા ને બાકી જે આડાઉડા હતા એ ખર્ચમાં બધા ખલાસ થઈ ગયા. મતલબ હતા ત્યાં ત્યાં એમ જ ને? આ છેલ્લું શેડ્યુલ પૂરું થાય તો હું બચી શકું એમ છું. મેં મારું બધું દાવ પર લગાવી દીધું છે. ફિલ્મ સિટીમાં 50 લાખનો સેટ લગાવ્યો છે ને આ બધા પૈસા હું પઠાણી વ્યાજે લાવ્યો છું. આ છેલ્લું શૂટિંગ પૂરું થાય, ફિલ્મ રિલીઝ થાય તો હું બચી શકું એમ છું. નિષ્ઠાથી કામ કર્યું છે મેં અને સેટના ઇન્સ્યોરન્સ માટેના પૈસાની જરૂર છે એટલે. એટલે કામ કરને ભાઈ, તું બજારમાં પહોંચી જા, તને તો બધા ઓળખે છે, વ્યાજે આપશે પૈસા. બજારમાં આપવા માટે બધા તૈયાર હતા અને મારવાડી પણ આપવા માટે તૈયાર થઈ ગયેલો. પછી અચાનક ગઈકાલે એને આપવાની ના પાડી દીધી. કેમ? રાજાના ડરથી. ઓ, રાજાએ ધમકી આપી છે કે જે કોઈ મને પૈસાની મદદ કરશે એને. અત્યારે હું બહુ તકલીફમાં છું, મને પૈસાની બહુ જરૂર છે રાજા, સમજવાની કોશિશ કર. હું તકલીફ. શ્રવણ, 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 એક બહુ ખરાબ સમાચાર છે. સ્ટુડિયોમાં આગ લાગી ગઈ અને આપણો આખો સેટ બળી ગયો. આપણે આપણે તાત્કાલિક ત્યાં જવું પડશે. ચાલ જલ્દી. રાજા ત્યાં શું કર્યું? શો આગ તે લગાડીને? તે આગ લગાડી છે ને? હા, મેં આગ લગાડી. બોલ, શું કરું તારે? પણ શું કામ? એને પાઠ ભણાવવા. એને મારા બાપને રડાવ્યો છે ને એટલે એને જિંદગીનો સબક શીખવાડીને રહીશ. આવી રીતે એ બરબાદ થઈ જશે. હા તો મારે એને બરબાદ જ કરવો છે ને. મેં ઇજ્જતથી મનવાની બહુ મહેનત કરી પણ હા મારતો તો ને, એટલા માટે મારે એની પાખો કાપી પડી. પણ તે તો પપ્પાજીને પ્રોમિસ કર્યું તું ને કે તું એને પાછો લઈ આવીશ. એટલે જ મેં ઇજ્જતથી મનવાની બહુ મહેનત કરી. આજે એની પાસે પૈસા છે ને એટલે એને બાપ નથી દેખાતો. માખ કસમ એની એવી હાલત કરીશ ને કે એને બાપ સિવાય બીજું કઈ નહીં દેખાય. બીજો કોઈ રસ્તો નહોતો. ના, હવે કોઈ મારી વચ્ચે નહીં બોલે. અરે પણ હવે જોઉં કોણ એની મદદ કરે છે. હું એની મદદ કરીશ. એ બાપ શું બોલો તમે? યસ, હું એની મદદ કરીશ. દીકરો રસ્તા પર રઝળતો હોય અને બાપ મહેલમાં એશો આરામ કરે. દીકરો રસ્તા પર ભૂખે મરતો હોય તો ઘરડા ઘરમાં રહેતા બાપને પણ ગળે કોળિયો ન ઉતરે. ગમે તેમ તો એનો બાપ છું. અરે તો એ વાત એને સમજવી જોઈએ ને. છોરું કછોરું થાય રાજા, માવતરથી કમાવતર ન થવાય. અરે પણ આવા નાલાયક દીકરા માટે. બસ બેટા, તો જે બાપ નથી બન્યો તને નહીં સમજાય બાપ દીકરાનો પ્રેમ કોને કહેવાય. અરે અપંગ સંતાનની મા બાપ જિંદગીભર કાળજી રાખતા હોય. અરે પણ તમારો શ્રવણ ક્યાં અપંગ છે? એ સંસ્કારથી અપંગ છે. વાહ મોરારી બાપુ, વાહ. ભાઈ તમે નક્કી કરો તમારે કરવું છે શું. જો રાજા, બિચારાના ફિલ્મના ચક્કરમાં કપડા પણ ઉતરી ગયા છે. તમે શું ઈચ્છો છો કે મને કપડા પાછા પહેરાવું? ભાઈ તમે ઘડીએ ઘડી આમ ચેનલ બદલ 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 નહીં કરો, અમારું ટીવી બગડી જાય છે. જો બેટા, કઈ પણ કર, શ્રવણને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢ. એક બાપ તરીકે તને હાથ જોડું છું બેટા. બસ કઈ પણ કર બેટા. બસ બસ, આમ હાથ નહીં જોડો, મને શરમ આવે છે. હવે તમારી ચિંતા મારી ચિંતા છે ને, હું કઈ કરું છું? હું શું કરીશ તંબુરો? આ જરાક આગ વહેલી લાગી ગઈ. સાલું હવે આગ બુજાશે ક્યારે? અને પાછી નવો સેટ બનશે ક્યારે? અને નવો સેટ બની ગયો તો પાછી પિક્ચર ક્યારે પૂરી થશે? અને પિક્ચર પૂરી થઈ ગઈ તો જોવા કોણ આવશે? તને કરને કા ગયા? રાજા, શ્રવણના પિક્ચરનું મ્યુઝિક મેં સાંભળ્યું છે, બહુ જ સારું છે. બધા જ સોંગ્સ હિટ છે. અને ગીતો કેવા છે? અરે શું, અરે એને કહું ને કે સોંગ સારા છે. સોંગ્સ પણ સારા છે ને ગીતો પણ સારા છે. શું વાત કરે છે? એક પિક્ચરમાં બબ્બે આઈટમ સારી છે, બોલો. ચૂપ. મ્યુઝિક હિટ થાય ને તો ટોપ બિઝનેસ છે, અને ઓડિયો સીડીઝ અને કસેટ્સ નું માર્કેટિંગ જો બરાબર થશે તો કરોડોનો ફાયદો છે. ફાયદો થશે ને? હા, લેકિન ઉસકે લિયે કરને કા ક્યા? ઉસકે, અરે મારા મામા ટી સીરીઝ માં માર્કેટિંગ મેનેજર છે, એ જરૂર મદદ કરશે. અરે રે, કામ શું કરે છે? અરે માર્કેટિંગ કરે છે કહું ને. અરે ગુસ્સે નહી થાવ, એક તો મેં એને પૂછ્યું ઈ કામ શું કરે છે. માર્કેટિંગ મેનેજર છે. અરે એ સમજાયો આમ, ધંધો શું છે? ધંધો છે નો. અરે બધા લોકોની કેસેટ્સ ખરીદે છે, એનાથી પેટ થોડી ભરાય. પેટ ભરવા માટે શું કરે છે એમ પૂછું છું. અરે એ બધાને મ્યુઝિક ખરીદે છે અને એને હિટ કરાવે છે. એ આપણા ફિલ્મનું પણ મ્યુઝિક ખરીદશે અને એને હિટ કરાવશે. વાહ, એમ સીધે સીધું બોલતા શું થાય છે? બસ તો પછી તું તારા મામાને ફોન કર. હું દુબઈ મારા મામાને ફોન કરું છું. આપણા ભાઈની બધી કેસેટો આપણે વેચાવશું. અને જો માર્કેટિંગ માટે પૈસાની જરૂર પડે તો મુજાતી ને જોઈશો તો અંધેરીનું ગોડાઉન વેચી નાખીશ, જોઈશો તો પાર્લરની બે દુકાન વેચી નાખીશ, જોઈશો તો દાસને પણ વેચી નાખીશ. પણ જુઓ,
શ્રવણને ખબર ન પડવી જોઈએ કે આ બધું હું કરી રહ્યો છું. તો આપણે બધા મળીને શ્રવણને બનાવી દઈએ મ્યુઝિકનો સુપરસ્ટાર. કર દો મ્યુઝિક હે. દાસ કાકા તમે અહીંયા? હા ભાઈ, અમે તો હતા ત્યાં ને ત્યાં જ છીએ. દાસ કાકા, હું આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયો? જુઓ, આજે મારી ફિલ્મનું મ્યુઝિક હિટ થઈ ગયું, હું હિટ થઈ ગયો, અઢળક પૈસો અને પ્રતિષ્ઠા આજે મારા કદમ ચૂમી રહ્યા છે. દાસ કાકા, આજે મારી પાસે બધું જ, બંગલો, ગાડી, નોકર ચાકર, માન સન્માન, બધું જ. પણ એક બાપ ખૂટે છે નહીં દાસ કાકા? તારી પ્રગતિ જોઈને બહુ સંતોષ થયો ભાઈ, અભિનંદન. દાસ કાકા, આ જ શબ્દો જો પપ્પા બોલે તો મને સૌથી વધારે ખુશી થશે. હજારોની સંખ્યામાં અભિનંદનના ફોન મળ્યા છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, અસંખ્ય ફેન મેલ. દાસ કાકા, સુખ અને સન્માન કહેવાય એવું બધું જ મેળવ્યું છે. તો ક્યાં કશું ખૂટે છે? સાત રંગોથી જીવન સમૃદ્ધ બન્યું છે, પણ લાગે છે ક્યાંક એક રંગ ઓછો છે. સફળતાના શિખર પર ઉભો છું, લાગે છે સાવ એકલો. દાસ કાકા, એક તરફ લોકોના ટોળાની વચ્ચે અભિનંદન જીલતો હું ઉભો છું, તો બીજી તરફ પપ્પા એકલા અટુલા. પપ્પાની પાસે દોડી જાઓ, પપ્પાને કહો કે પપ્પા જુઓ, હું આજે સફળતા પામ્યો છું, મારી રીતે ધંધો કરીને બતાવ્યો પપ્પા, મને તમારી આ ખુશીમાં સામેલ કરવા છે, વહેંચણી કરવી છે મારી ખુશીની તમારી સાથે. તો પહોંચી જાય તારા બાપ પાસે. મેં જ વેચી નાખ્યા ને એમને. તો શું થઈ ગયું? પાછા ખરીદી લે. શું? હા, અરે ખરીદ ના તો પૈસા મૂક્યો છે, ને તારી પાસે તો અઢળક સંપત્તિ છે. માગે એટલા પૈસા ફેંક એના મોઢા પર, ને લઈ આવ તારા બાપને. અરે જે પૈસાથી તું બાપ વેચી શકે છે, એ પૈસાથી તું ખરીદી બી શકે ને ભાઈ. ચાલો હવે આ નયા દોર પણ રંગીન થઈ ગયું. શું હીરો, કેમ આ તરફ? એનો રૂઆબ દેખાડવા માટે આવ્યો હશે. ના પપ્પા, હું તમને પાછા ખરીદવા માટે આવ્યો છું. એટલે મારી રીસેલ વેલ્યુ પણ છે? વાહ ભાઈ. નહીં પપ્પા, એવું નથી. તો કેવું છે? હા રાજા, સમજો શું થયું, કે લોકોએ મેણાટોળા માર્યા હશે કે આણે બાપને વેચ્યો, આણે બાપને વેચ્યો, એટલે લોકોનું મેણું ભાગવા પાછો ખરીદવા માટે આવ્યો હશે. ના પપ્પા, એવું નથી, હું તમને પાછા લેવા માટે આવ્યો છું બસ. પણ હું પાછા આપું તો ને? રાજા, રાજા જો તું માગે આપવા માટે તૈયાર છું, બોલ તારે કેટલા પૈસા જોઈએ છે? 20 વેચેલો માલ પાછો લેવો હોય આપણે ધંધેગા ઉસૂલ નહીં હૈ કે નહીં? રાજા તું સમજજો, એ સોદાગર ઉભા રહો, બાપ તો શું ફૂટબોલ સમજી બેઠા છો? ઘડીકમાં અહીંથી ત્યાં ને ઘડીકમાં ત્યાંથી અહીંયા. એ સાંભળી લે, હું મારા આ દીકરા પાસે જ રહીશ. અરે પણ મને તમારી સૌથી વધારે જરૂર છે પપ્પા. માન્યું કે હું જીત કરીને આ ઘરની બહાર નીકળી ગયો, અલગ રીતે મારી રીતે ધંધો કરવાની જીત કરી મેં ધંધો કર્યો, પૈસા અને પ્રતિષ્ઠા બધું કમાયો. પપ્પા, આજે લાગે છે કે દુનિયામાં સૌથી મોટો ગરીબ હું છું. આ સુખ સમૃદ્ધિમાં હું એકલો નથી રહી શકતો, મને તમારી બહુ જરૂર છે પપ્પા. રાજા, રાજા હું તું માગે આપવા માટે તૈયાર છું, મારું સર્વસ્વ લઈ લે, મને મારા બાપ પાછા, મને મારા બાપની બહુ જરૂર છે. રાજા તું જે જોઈએ તે લઈ લે. બસ બસ, બંને બાપ દીકરાને એક સરખી આદત છે, હાથ જોડે જ વારો ફરતી. આવું બધું નહીં કરે યાર, મને પોતાને એવું લાગે છે કે મારે તને બાપ પાછા આપી દેવા જોઈએ. થેન્ક યુ, થેન્ક યુ રાજા, થેન્ક યુ. પણ નહીં આપું. તારો પ્રોબ્લેમ ખબર શું છે?
કાલે ઉઠીને નવી પિક્ચર બનાવીશ અને પાછી એ પિક્ચર પણ નહીં ચાલે તો પાછી છાપામાં જાહેર ખબર આપશે બાપ વેચો છે તો એટલે પાછું મારા ગળામાં સેલનું પાટિયું ભરીને બેસવાનું હા પણ હું સૌથી મોટો ગુનેગાર છું તમારો તું માત્ર મારો નહીં સમગ્ર સમાજનો ગુનેગાર છે તું મને વેચવામાં સફળ થયો હવે જો ખરીદવામાં સફળ થાય તો સમાજમાં એક ખોટી પરંપરા શરૂ થઈ જાય સંબંધોના સોદા કરવાની આખી સમાજ વ્યવસ્થા ભાંગી પડે એટલે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તારો બાપ તારા હાથમાંથી ગયો સમજ મારા અગ્નિ સંસ્કારના અધિકાર પણ મારા આ દીકરાને આપું છું અગ્નિ સંસ્કારનો અધિકાર તો તે ક્યારનો ગુમાવી દીધો છે કારણ કે મારા આપેલા સંસ્કાર માટે જીવતે જીવત અગ્નિ મૂકી દીધો છે ને બાપને રૂપિયાથી તોડવા બેઠો હતો હા બાપ જીવે ત્યારે કાંટા અને મરે ત્યારે ગુલાબના ઘોટા જૂના આલ્બમ માંથી બાપ નો ફોટો મોટો કરીને દિવાલ પર ટીંગાડી દેવાનો લોકોને કહેવાનું કે આ મારો બાપ આ મારો બાપ અરે બાપને દિલમાં રખાય દિવાલ પર નહીં બેટા બંગલા નામ પિતૃકૃપા અને બાપ ક્યારે તો કે વૃદ્ધાશ્રમમાં અરે દીકરો જન્મે ને પહેલો શ્વાસ લે ત્યારે એની પડખે એનો બાપ હોય છે એ જ બાપ જયારે છેલ્લો શ્વાસ લે ત્યારે ઈચ્છા રાખે કે નહીં કે એનો દીકરો એની પડખે હોય જિંદગીમાં મા બાપની આંખમાં બે જ વાર આંસુ આવતા હોય છે દીકરી ઘર છોડે ત્યારે અને દીકરો તર છોડે ત્યારે માન્યું તમારો ગુનેગાર છું ગ્લેમરના ચમકારમાં અને રૂપિયાના રણકારમાં આંધળો થઈ ગયો મેં આટલું બધું ખરાબ કર્યું છતાંય તમે પડે પડે મને મદદ કરી છે બધી વાત મને પ્રીતિએ કરી આઈ એમ સોરી પપ્પા મારે તારો એક શબ્દ પણ નથી સાંભળવો ચાલો જાય થી મને તારું મોઢું દેખાડતો નહીં જા ગેટ આઉટ એ બાપ જી બાપુજી માફ કરી દો ને જેમ એણે બાપ વેચવાનો ગુનો કર્યો છે મેં પણ તો તમને ખરીદવાનો ગુનો કર્યો છે ને આપણા બંનેમાંથી પ્રોફેસર કોણ છે હું કે તમે અને બાપ કોણ છે હું કે તું તમે તો પ્રોફેસરની વાત નહીં સાંભળો નહીં સાંભળવાની અને શ્રીકાંતની વાત માફ કરી દો ને બાપુજી ભાઈ રિક્વેસ્ટ કરી જો પહેલી વાત સાચું અંગ્રેજી જો ઇજ્જત તમે પોતે કહો ને કે છોરું કચોરું થાય પણ વાલી મવાલી ન થાય તો માફ કરવો જ પડશે ને બાપ કારણ કે શ્રવણને કારણે તો શ્રીકાંત મને મળ્યો છે બેટા સગીરનો અધૂરો સીન પૂરો કરવાનો છે પ્રીતિ બેટા